वाला विद्यार्थियों धोरण 10 માં ગુજરાતી વિષયમાં વ્યાકરણના વિભાગમાં આપણે ધ્વનિ શ્રેણી વિશે અભ્યાસ કરી રહ્યા હતા। આગળના સેશનમાં આપણે ધ્વનિ શ્રેણી વિશે જ્યારે જોતા હતા ત્યારે સ્વર અને વ્યંજન વિશેનો અભ્યાસ કર્યો હતો। હવે આપણે આ ધ્વનિ ઘટકોને કેવી રીતે છૂટા પાડવાના છે એ છૂટા પાડવાના એ આપણે અત્યારે જોઈએ। तो अहीं शब्द छे गिरिधर अने उच्चारण करता आपणे आवडे गिरिधर। हवे अहीं जोशो तमे तो बना आगळ नानी एटले रसवई लागेली छे, रना आगळ पण नानी रसवई लागेली छे। त्यारे आपणे जारे छूटा पाडीए छे त्यारे गामाथी नानो ई छूटो पड़े छे, रमाथी पण नानो ई छूटो पड़े छे। गिरिधर तो धनी पाछळ अ बोलाय छे एटले गामाथी अ छूटो पड़े छे। आखू उच्चारण जारे करीशुं त्यारे गिरिधर आ रणी पाछळ अ बोलातो नथी। एटले आपणे एना माटे नियम तार्यो छे गुजराती भाषामां शब्दना छेल्ला व्यंजन पछी अ शिवायना अन्य स्वर होय तो ज बोलाय छे, बाकी बोलाता नथी। ध्यान विकल्प रूपे बाळ वाचक शब्द आवे तो बोलाय तो अलग छे, बाकी अ शिवायना अन्य व्यंजन स्वर होय तो ज बोलाय, बाकी बोलाता नथी। तो ते प्रमाणे आपणे बीजो शब्द पण जोईए दूरबीन। दूरबीनमां द धनी नीचे मोटो ऊ छे एटले ऊ छूटो पाडवामां आव्यो, धनी अंदर अ समायेलो छे अ छूटो पाड्यो, बी एटले बना मोटी गीड गई लागेली छे मोटी गीड छूटी पाडी, અને દૂરબીન નાની પાછળ સ્વર બોલાતો નથી। હવે તે પ્રમાણે શબ્દ આપ્યો વાહલો, તો વની અંદર અ સમાયેલો છે, હાની અંદર આ સમાયેલો છે, રની અંદર ઓ સમાયેલો છે। જો અહીંયા આગળ જે અહીં આગળ આપણે જે વાત કરી કે અ શિવાયના અન્ય સ્વર હોય તો અ શિવાયનો અન્ય સ્વર એટલે અહીં કયો આવ્યો? ઓ આવ્યો। અહીં ઓ આવ્યો જેનો ઉપયોગ અહીંયા આગળ છૂટા પાડવાનો આપણે કર્યો લ વત્તા ઓ। તો આ પ્રમાણે આ ધ્વનિ ઘટકો છે। હવે એ પ્રમાણે ગોપાલ, ઘ વત્તા ઓ, પ વત્તા આ, પર હવે જે શબ્દો આવે છે તેના વિશે આપણે થોડો અભ્યાસ કરાય કરીશું કે પદ્ય સ્ટાર્ટ। હવે આપણે पद्य शब्द विषय જોઈએ तो पद्य शब्द નું ઉચ્ચારણ આપણે જાણે કરીએ છીએ ત્યારે પાછળ અ સ્વર બોલાય છે એટલે પ વત્તા અ ય એટલે દ વત્તા ય વત્તા અ। એટલે અહીં જોઈએ કે આ શબ્દ ના ઉચ્ચારણ વખતે અનુ ઉચ્ચારણ સંભળાય છે, અનુ ઉચ્ચારણ સંભળાય છે। આગળ આપણે જોયું કે અ શિવાયના જો સ્વર હોય તો જ બોલાય છે, એટલે કે ગુજરાતી ભાષા વ્યંજનાત્મક ભાષા કહેવાય, કઈ ભાષા? વ્યંજનાત્મક ભાષા કહેવાય। અહીં જ્યારે આ જોડાક્ષર જેવા શબ્દો આવે ત્યારે એમાં અનુ ઉચ્ચારણ આવે છે। એ પ્રમાણે સર સર્પની અંદર પણ સ વત્તા અ વત્તા ર વત્તા પ વત્તા અ આ પ્રમાણે અ તેમાં છે એટલે સમાયેલો છે। સૂર્યની અંદર પણ જોઈએ તો સ વત્તા ઉ મોટો ઉ જોઈએ, અહીં દીર્ઘ ઉ છે, આ ર બોલાય છે ય ઉપર તો ર વત્તા ય વત્તા અ। તો આ શબ્દોને થોડા ડિટેલમાં સમજવા માટે આપણે ફરીથી જોઈએ તો રમ અને રમ્ય આ બંને શબ્દો જોઈ લો, રમ અને રમ્ય। આ રમ શબ્દ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે તેની પાછળ અ સ્વર બોલાતો નથી, જ્યારે રમ્ય બોલીએ છીએ ત્યારે તેની પાછળ અ સ્વર બોલાય છે, એટલે કે જોડાક્ષર થઈ ગયા છે। એટલે જોયું આપણે કે જોડાક્ષરનું યોગ્ય રીતે ઉચ્ચારણ કરવા પાછળ સ્વરનું ઉચ્ચારણ થાય છે। જો જોડાક્ષરનું યોગ્ય રીતે આપણે ઉચ્ચારણ કરવું હોય તો પાછળ અનું ઉચ્ચારણ આવે આવે ને આવે। તો એ પ્રમાણે રમ એટલે ર વત્તા અ વત્તા મ, જ્યારે રમ્ય બોલવું હોય તો ર વત્તા અ વત્તા મ વત્તા ય વત્તા અ। એ જ પ્રમાણે બીજું જોઈએ તો જણ
અને જન્મ જન શબ્દ હોય તો જ વત્તા અ વત્તા ન જ્યારે જન્મ હોય એ જોડાક્ષર છે તો જ વત્તા અ વત્તા ન વત્તા મ વત્તા અ તો વાલા વિદ્યાર્થીઓ ધ્વનિ શ્રેણીની અંદર આપણે શબ્દ ઘટકો જે ધ્વનિના અક્ષરો છૂટા પાડવાના છે ધ્વનિ ઘટકો તો એ આ પ્રમાણે તમે આ કાપા કાર્ય જો કમ્પ્લીટ કરી લેજો ગુજરાતી ભાષાની અંદર તમારે બે નોટબુકો બનાવવાની છે એક સ્વાધ્યાય સવાલ જવાબની બીજી નોટબુક જે બનાવવાની છે એ નિબંધ અને વ્યાકરણ એમાં આગળના પેજ માનો કે તમારી પાસે 150 પેજની નોટબુક હોય એટલે કે 75 પાનામાંથી આગળના 50 પાના નિબંધ માટે અને પાછળના જે 25 રહ્યા એ વ્યાકરણ માટે આ પ્રમાણે તમારે કોપી બનાવવાની છે એમાં પહેલો ટોપિક આપણો છે ધ્વનિ શ્રેણી આનું આગળના સેશનનું આ સેશનનું કાપા કાર્ય જે કરવામાં આવ્યું છે તમારી નોટબુકમાં કમ્પ્લીટ લખી લેવાનું છે ત્યારે સ્કૂલો પછી ત્યારે આ કોપી ચેક કરવામાં આવશે તો દરેક વિદ્યાર્થી આ કાપા કાર્ય કરી અને ધ્વનિ શ્રેણીનો જે માર્ક આવે છે જેમાં એમાંથી એક પણ વિદ્યાર્થીને એક પણ માર્ક જવો જોઈએ નહીં